કુલ જીગર, તો જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, ઘોર બેદરકારી સિવિલ હોસ્પિટલની સામે આવી છે. આ વિશે જ વાત કરવા માટે વીએસ હોસ્પિટલથી જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા અમિત રાજપૂત. અમિત રાજપૂત સાથે સીધી વાત કરી. અમિત, જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો, વીએસ હોસ્પિટલમાં શું માહોલ છે, જ્યારે ત્યાંથી ધોલેરાથી ખોદકામ કરી અને મૃતદેહ લાવવામાં આવી રહ્યો છે ત્યારે? બિલકુલ મિહિર, જે પ્રકારથી અત્યારની અમે વાત કરીએ તો અત્યારે વીએસ હોસ્પિટલ ખાતે જે નસરીનનો પરિવાર છે અને નસરીનના પરિવારના સ્વજનો જે છે એ અત્યારે ઇફતારી કરી રહ્યા છે અને જે બીજા લોકો આવ્યા છે. અત્યારે પરિસ્થિતિ અહીંયા જે છે એ શાંત છે હવે, અને જે પ્રકારથી તેમને માહિતી મળી છે કે તેમનો નસરીનનો મૃતદેહ જ્યારે ત્યાં ખોદવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યાંથી મૃતદેહને કાઢીને ગણતરીના કલાકોમાં જ અમદાવાદના વીએસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવશે. તો તેને લઈને તેમની અંદર થોડી રાહત છે કે આખરે જે તેમની આવાજ હતી ને જે પ્રકારથી ઝી 24 કલાકે સતત આ વાતને તેમની જે વાત હતી એ તંત્ર સુધી પહોંચાડી, તો તેને લઈને તે ઝી 24 કલાકનું આભાર પણ માની રહ્યા હતા. કારણ કે તેમણે સ્પષ્ટ રીતે ઝી 24 કલાકના કેમેરા પર કીધું કે ઝી 24 કલાકની ટીમનું જે આખી પ્રક્રિયા તેમણે જે હાથ ધરી અને જે આવાજ તંત્ર સુધી પહોંચાડ્યો ત્યારે આ જે વાત છે એ શક્ય થઈ છે. અને પવિત્ર રમજાન માસની અંદર જે ઉર્દુમાં કહેવામાં આવતું હોય છે કે જન્નત નશીન થયા છે, જે મૃત થઈ જાય છે તેને, એટલે એ વ્યક્તિનો મૃતદેહ ઝી 24 કલાકના માધ્યમથી હવે તેના પરિવારજનોને મળવાનું છે, એટલે એ પરિવારજનોમાં ક્યાંક ખુશી છે. અને અત્યારે પરિસ્થિતિ અહીંયા જે છે એ શાંત છે અને શાંતિપૂર્વક જે લઘુમતી સમાજના જે નાગરિકો છે, નસરીનના સ્વજનો છે, તમામ લોકો અહીંયા પોતાનું ઇફતારી જે છે કરી રહ્યા છે. મિહિર જો બિલકુલ અમિત, ખાસ કરીને જ્યારે આ પ્રકારની ઘોર બેદરકારી સામે આવી છે, શું મ્યુનિસિપલ હોસ્પિટલમાંથી કોઈ બહાર આવ્યું છે, કોઈ અધિકારીનું કઈ નિવેદન સામે આવ્યું છે? જી મિહિર, જે ઘટના જ્યારે બની ત્યારે લોકોમાં અહીંયા ખૂબ આક્રોશ હતો, અને સ્વાભાવિક છે કે આ પ્રકારની ઘોર મોટી બેદરકારી બને ત્યારે આક્રોશ હોય લોકોની અંદર, અને આક્રોશ છે. અને કોઈ પણ વીએસ હોસ્પિટલના, હું વાત કરું વીએસ હોસ્પિટલના સત્તાધીશ સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે એ સિવાયના જે બીજા તબીબો હોય કે જે પીએમ કરતા જે તબીબો હોય કે પીએમ રૂમના જે ઇન્ચાર્જ હોય કે અન્ય સર્વન્ટ હોય કે બીજા જોડાયેલા તમામ અધિકારીઓમાંથી કે ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધી કોઈ પણ વ્યક્તિ જે છે એ અહીંયા વાત કરવા તૈયાર નથી. જે લોકો છે એ માત્ર ને માત્ર અત્યારે પીએમ રૂમની અંદર જે ફરજ બજાવી રહ્યા છે તે તમામ લોકો પીએમ રૂમની અંદર છે. કેમેરા પર્સન વિજય કટીકને હું કહીશ કે પાછળના જે દ્રશ્યો છે પીએમ રૂમના ફરીથી એક વખત દર્શાવે. આપ જોશો કે પીએમ રૂમની અંદરની હું વાત કરું તો અત્યારે પીએમ રૂમની અંદર જે કર્મચારીઓ ફરજ બજાવે છે તે અંદર છે, અને તે સિવાય કોઈ પણ વ્યક્તિ અહીંયા વાત કરવા માટે આવ્યું નથી. અને તમામ લોકોને ખ્યાલ છે કે જે પ્રકારની ઘોર બેદરકારી બની છે તો તે અતિ ગંભીર વાત છે. બીજી તરફ મિત્તલના પરિવારજનોની વાત કરીએ તો તે પણ અત્યાર સુધી અહીંયા પહોંચ્યા નથી. તે પણ જ્યારે આવશે ત્યારે મિત્તલનો જે મૃતદેહ છે તે પણ અહીંથી લઈ જશે, તો એમની પણ પ્રક્રિયા જે હશે. અને અત્યારે પરિસ્થિતિ અહીંયા જે છે એ થાળે પડી ગઈ છે અને શાંતિપૂર્ણ રીતે તમામ લોકો અહીંયા હાજર છે. બિલકુલ અમિત, આભાર આપનો. આપની પાસેથી આગળ પણ અપડેટ લેતા રહીશું. તો જે રીતે આ ઘોર બેદરકારી સામે આવી છે, અમદાવાદ વીએસ હોસ્પિટલમાં મૃતદેહ બદલી દેવાયા, અને મૃતદેહ બદલાયા બાદ ધોલેરામાં એક મહિલાનું મૃતદેહને દફનવિધિ પણ થઈ ગઈ. તો આ વિશે જ અમદાવાદના મેયર બિજલ પટેલનું શું કહેવું છે, આવો જોઈએ. ધ્યાનમાં આવ્યું છે કે ગઈકાલે જે આ
અનિચ્છે બનાવ બન્યો છે તે ચોક્કસ પટાવાળાની ભૂલ છે અને એના માટે તપાસના આદેશ પણ આપી દીધેલા છે. પણ એકલી કોર્પોરેશનની ભૂલ નથી. જ્યારે પટાવાળાની ભૂલ થઈ અને એણે ડેડ બોડી પરિવારને સુપ્રત કર્યું ત્યારે મર્ડર કેસના હિસાબે ત્યાં આગળ પોલીસ પણ હાજર હતી, પરિવારના સભ્યો પણ હાજર હતા, પણ કોઈ જાણ પહેચાન કર્યા વગર પરિવારના જનો પણ આ બોડીને લઈ ગયા અને એમની જે પણ અંતિમ ક્રિયા કરવાની હતી એ કરી લીધી. અને આજે બહાર આવ્યું છે કે આ મૃતદેહ બદલાઈ ગયો છે. એટલે ચોક્કસપણે કહી શકું કે પટાવાળાની તો ભૂલ છે જ, એટલે કોર્પોરેશન તો એની સામે તપાસ સોંપીને પગલાં પણ લેશે, પણ ક્યાંક પરિવારના જનોની પણ ભૂલ છે કે પોતાનું ડેડ બોડી જ્યારે બદલાઈ જાય છે તો એમને પણ ધ્યાનમાં હતું નહીં અને આના માટેના તપાસના આદેશ સોંપેલા છે. જો મારી પાસે માહિતી નથી, VS હોસ્પિટલનો વહીવટ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક છે, છતાં મારી પાસે હમણાં આ મિટિંગ પતે એટલે કમિશનરને વાત કરી અને જે વ્યાજબી જરૂરી કરવા જેવું હશે એ ચોક્કસ કરાવીશું. VS હોસ્પિટલમાં આ પ્રકારની ઘટનાઓ એક સામાન્ય ઘટનાઓ થઈ ગઈ છે, પરાકાષ્ઠાએ પહોંચી છે. આજે જે રીતે ગઈકાલે મૃતદેહમાં અદલા બદલી થઈ ખૂબ જ ખોર અને ગંભીર કહેવાય તે બી બેદરકારી છે. આમાં જે લોકો પણ જવાબદાર છે તેની તથસ્થ તપાસ થવી જોઈએ. આવ્યું આજે આ સંવેદનાશીલ બનાવ છે એની સાચી હકીકત બહાર આવી જોઈએ અને એના માટે જે પણ જવાબદાર છે એમાં તાકીદે એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માંગણી. આજે જયારે એમના સગાઓ અહીંયા આવ્યા, લાશ લેવા માટે આવ્યા ત્યારે જોયું તો એ ખાનું જે કમ્પાર્ટમેન્ટમાં મૂક્યું તે ખાલી હતો. ખરેખર બદલાઈ ગઈ છે એટલે એ લોકો લેવા માટે ગયા તો કઈ આમાં તો છે જ નહીં, ગુમ થઈ ગઈ છે એટલે મરતા તો કાલે ચાલીને જાય નહીં. એટલે આ રીતે બેદરકારી જે છે તંત્રની ટોટલી બેદરકારી છે. અરાઉન્ડ ગુજરાતમાં સમાચારોમાં આગળ વધીએ તો પાકિસ્તાનની વાયુસીમામાંથી શંકાસ્પદ વિમાનની ભારતમાં ઘૂસણખોરી થઈ ઉત્તર ગુજરાતમાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું હતું આ શંકાસ્પદ વિમાન અને આ શંકાસ્પદ વિમાનનું જયપુરમાં લેન્ડિંગ કરવામાં આવ્યું. ભારતના સુખોઈ વિમાને તેને ઘેરીને આ વિમાનનું લેન્ડિંગ કરાવ્યું. જયપુરમાં ઉતારવામાં આવેલું આ વિમાન જ્યોર્જિયાનું કાર્ગો વિમાન છે. પાયલટની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. કરાચીથી આ વિમાન દિલ્હી આવી રહ્યું હતું. નક્કી કરેલા રૂટથી પાયલટ બીજા રૂટ પર આ વિમાનને લઈ આવ્યો. ત્યારે આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે, પાકિસ્તાનથી એક કાર્ગો વિમાન દિલ્હી આવી રહ્યું હતું ત્યારે આ વિમાનનું જયપુરમાં ફરજિયાતપણે લેન્ડિંગ કરવામાં આવ્યું. ભારતીય વાયુસેનાના સુખોઈ વિમાનોએ જ્યોર્જિયાના કાર્ગો વિમાનને ઘેરી લીધું અને તેને ઘેર્યા બાદ તેનું ફરજિયાતપણે લેન્ડિંગ કરાવ્યું. જયપુરમાં સાંજે 4:55 કલાકે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ વિમાન ઉત્તર ગુજરાતમાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો તેને લઈને આ શંકાસ્પદ વિમાનનું એરફોર્સે જયપુરમાં લેન્ડિંગ કરાવ્યું. આપને જણાવી દઈએ કે જે વિમાનો હોય છે તેમનો એક રૂટ નક્કી હોય છે, રસ્તો નક્કી હોય છે, પરંતુ આ વિમાન પોતાના નક્કી કરેલા રૂટથી અન્ય રૂટ પર ડાયવર્ટ થયું અને અન્ય રૂટ પર ડાયવર્ટ થતા જ તરત જ ભારતીય વાયુસેના હરકતમાં આવ્યું. ભારતીય વાયુસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને સુખોઈ વિમાનો ઉડાડીને આ જે વિમાન હતું તેને તાત્કાલિકપણે લેન્ડિંગ કરાવ્યું જયપુરમાં. આપને જણાવી દઈએ કે જે જગ્યાએથી આ વિમાન પસાર થઈ રહ્યું હતું ઉત્તર ગુજરાત પાસેથી, ત્યાંથી કચ્છનો જે ભારતીય વાયુસેનાનો એરબેઝ છે, મહત્વપૂર્ણ એરબેઝ સરહદ પાસેનો, તે 70 કિલોમીટર જ દૂર હતો. જેથી કરીને આ એઓનોફ 12 કરીને જે આ વિમાન છે તે વિમાનનું ફરજિયાતપણે લેન્ડિંગ કરાવવામાં આવ્યું. તો ગુજરાતની હવાઈ સીમામાં આ અજાણ્યું વિમાન ઘૂસ્યું હતું. કરાચીથી આ વિમાન ઉડાન ભરી હતી. આ વિમાન દિલ્હી જઈ રહ્યું હતું. કાર્ગો વિમાન છે, કાર્ગો પ્લેન છે. ત્યારે આ પ્લેનના તમામ ક્રૂની હાલ તો પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ એક મહત્વપૂર્ણ કામગીરી કરી અને પોતાના નક્કી કરેલા રૂટથી અન્ય રૂટ પર જતા આ વિમાનને ફરજિયાતપણે જયપુરમાં લેન્ડ કરાવ્યું. આગળ વાત કરીએ મહેસાણામાં કડીના લોર ગામમાં જાતિ બહિષ્કારના કેસમાં સમાધાન માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખુદ પહોંચ્યા હતા. નીતિન પટેલે બેઠક કરી અને તેમની સમસ્યા સાંભળી. લોર ગામમાં લગ્નના વરઘોડો કાઢવાને લઈને વિવાદ થયો, જે બાદ ખાસ જાતિના સભ્યો માટે ગામ લોકોએ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની ચીમકી આપી.
સાથે જ પોતાના જ ગામમાં અણછાજતો વ્યવહાર થતો હોવાની ફરિયાદ પણ ઉઠી, જે બાદ વિવાદ થાળે પાડવા નાયબ મુખ્યમંત્રી ખુદ પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. ગઈકાલે આ સમગ્ર મામલો સામે આવ્યો તો લોર ગામનો ઝી 24 કલાકે અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. બંને સમાજના આગેવાનો સાથે નીતિન પટેલે બેઠક યોજી હતી અને સમગ્ર મામલે સમાધાન કરાવી. તો આ જ મામલે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મંત્રી ઈશ્વર પરમારે તાત્કાલિક સહાયના આદેશ આપ્યા. પીડિતોને 1 લાખ રૂપિયાની સહાયના આદેશ આપવામાં આવ્યા. પોલીસ ફરિયાદમાં નોંધાયેલા લોકોને સહાય આપવામાં આવશે ત્યારે આવા કિસ્સા અંગે મંત્રીને જાણવાનો પણ આદેશ આપ્યો. સાથે જ મહેસાણાના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર સામે સમયસર જાણ નહીં કરવા બદલ ખુલાસો પણ માંગવામાં આવ્યો. તો દેશની ટોચની સહકારી સંસ્થા ઇફકોના વાઇસ ચેરમેન પદે દિલીપ સાંગાણીની વરણી કરાઈ છે. ખાતર ઉત્પાદનની સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર્સની ચૂંટણી યોજાઈ, જેમાં ગુજરાતમાંથી મંત્રી જયેશ રાદડિયા અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સાંગાણીની બિનહરીફ ડિરેક્ટર પદે વરણી થઈ છે, જેમાં દિલ્હી ખાતે કુલ 21માંથી 5 ડિરેક્ટર્સની ચૂંટણી માટે ઇફકો મુખ્યાલય ખાતે મતદાન યોજાયું, જ્યારે કે બાકીના 15 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. ત્યારે ઇફકોના વાઇસ ચેરમેન પદે દિલીપ સાંગાણીની અમરેલી ભાજપ અને સાંગાણી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કાર્યકરોએ રાજકમલ ચોક ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરી. કચ્છ જિલ્લામાં પાણીની સ્થિતિને લઈ નારાયણ સરોવર અને તાલુકા તેમજ જિલ્લા લેવલના અધિકારીઓ સાથે સીએમ રૂપાણીએ બેઠક કરી. કચ્છના લખપત તાલુકામાં સૌથી ઓછો એટલે કે માત્ર 12 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. લખપતમાં 95 ગામો છે, જેમાં 1 લાખ જેટલા પશુઓ છે, જેના માટે 17,475 ઘાસકાટ પણ આપવામાં આવ્યા છે. બેઠક બાદ સીએમ રૂપાણીએ કહ્યું, ગુજરાતની 96 તાલુકામાં અછતની જાહેરાત કરવામાં આવી છે અને અછતગ્રસ્ત વિસ્તારમાં સરકાર દ્વારા 9 કરોડ જેટલી રકમની સબસીડી ચૂકવવામાં આવી છે અને લખપત તાલુકાના 2 ગામમાં પાણીના ટેન્કર પણ ચૂકવવામાં આવે છે. 17,000 પશુઓ એમાં કેટલ કેમ્પમાં છે કે દરરોજની એમને 35 રૂપિયા સબસીડી ઘાસ માટે આપણે આપી રહ્યા છીએ. પાણીની વ્યવસ્થા પણ માત્ર 2 જ ગામમાં ટેન્કર ચાલે છે, બાકીના બધા ગામમાં આપણે પાણી પાઇપલાઇનથી આપીએ છીએ. લોકલ સોર્સ અને નર્મદાનું પાણી આપણે પહોંચાડી રહ્યા છીએ. અત્યારે મીટિંગમાં સૂચના પણ આપી છે કે હજી વધુ ટેન્કર ચાલુ કરવા હોય તો છૂટ. કોઈ ગામમાં પાણીની તંગી રહેવી ન જોઈએ એવી સ્પષ્ટ સૂચના સરકારશ્રી તરફથી આપવામાં આવી છે. પીવાના પાણી અને ઘાસ માટે કોઈને તકલીફ ન પડે એ સરકારની સંકલ્પ છે. તો રાજ્યવ્યાપી ખાતર કૌભાંડને લઈ કોંગ્રેસ આક્રમક બન્યું છે. રાજ્યમાં ખાતરના ડેપો પર આજે કોંગ્રેસ જનતા રેડ પાડી રહી છે. રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી કોંગ્રેસની જનતા રેડના સમાચાર આવ્યા છે. કોંગ્રેસની આ જનતા રેડ શનિવારે પણ ચાલુ રહેશે. જનતા રેડ કરવાનો આદેશ કોંગ્રેસના પ્રમુખે જ આપ્યો હતો. કોંગ્રેસ ખાતર કૌભાંડ મામલે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. તો ખાતર કૌભાંડ મામલે હર્ષદ રીબડિયાએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. રીબડિયાએ જણાવ્યું કે ખાતરમાં વજનની ઘટ તો છે પણ સાથે સાથે ખાતરની ક્વોલિટીમાં પણ મિલાવટ થઈ હોવાનો આક્ષેપ કર્યો. ડીએપી ખાતરમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોવાનો આક્ષેપ કર્યો છે. ખાતરમાં નાઇટ્રોજનનું પ્રમાણ 18% હોય છે તો ફોસ્ફરસનું પ્રમાણ 46% હોય છે. ફોસ્ફરસ રસાયણ મોંઘું હોવાથી ખાતરમાં પ્રમાણ ઓછું હોવાનો આક્ષેપ કરાયો. ત્યારે રીબડિયા વધુમાં જણાવ્યું કે નમૂનાને લઈને કૃષિ યુનિવર્સિટી સહિત ખાનગી લેબોરેટરીમાં તેઓ મોકલશે અને પરીક્ષણ કરાવશે. ખાતર મામલે સરકારને કોર્ટમાં લઈ જવાની પણ તેમણે તૈયારી કરી છે. આ કૌભાંડિયાઓ છે, ફક્ત વજન ઘાટી કરી જ નહીં પણ આ મોટું કૌભાંડ પણ આમાં કરી શકતા હોય. આમાં અમને ક્વોલિટીની શંકા હતી એટલે મેં અધિકારીઓને કીધું ભાઈ સેમ્પલ તમે લ્યો. અને 4 સેમ્પલ લીધા, એક મને આપ્યું, એક ડેપોમાં આપ્યું, એક ખેતીવાડી અધિકારી રાખ્યું, એક ખેતીવાડી અધિકારીને મેં એવું કીધું એટલે સરકારી લેબમાં એનું ચેકિંગ કરાવો, લેબ કરાવો. અને આજે આ ખાતરની મેં બેગ લઈ અને હું અહીંયા યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટીના લેબમાં ગયો. ત્યાં મેં એને લેબોરેટરી કરવા આપ્યું, આની અંદર તમે તપાસ કરો, આમાં 18% નાઇટ્રોજન આવે છે. નાઇટ્રોજન છે એ છોડને વધારવાનું કામ કરે છે. અને 46% ફોસ્ફરસ આવે, ફોસ્ફરસ એ છોડને મજબૂત કરવાનું કામ કરે છે. અને ફોસ્ફરસ છે ને એ વસ્તુ ખૂબ મોંઘી હોય છે ડીએપી ખાતરમાં, નાઇટ્રોજન કરતાં ખૂબ મોંઘી. એટલે મને એવી શંકા છે કે આને ફોસ્ફરસમાં કે નાઇટ્રોજનમાં કંઈક કારણે ચેડા પીરાવો આ લોકોએ,
અને એના મટીરીયલમાં કઈ પણ ફેરફાર કર્યો, 2-3% ફેરફાર કર્યો, કરોડોનું કૌભાંડ થાય. તો જેતપુરના કિસાન સુવિધા કેન્દ્રમાં ખાતર કૌભાંડ બાદ તંત્ર દોડતું થયું છે. જીએસએફસીએ ખેડૂતોના હિતમાં નિવેદન આપ્યું તો સરકાર પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેના કિસાન સુવિધા કેન્દ્ર પર Z24 કલાકની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી, જ્યાં બોર્ડ લગાવવામાં આવ્યું હતું કે હાલ ડીએપી ખાતરનું વેચાણ બંધ છે. તો હાજર અધિકારીએ દાવો કર્યો કે આગામી 2 દિવસમાં નવા ઇલેક્ટ્રિક વજન કાંટા આવશે, જેના પર વજન કરી ખાતરનું વેચાણ કરાવશે. જેતપુરમાં કિસાન સુવિધા કેન્દ્ર ઉપર ડીએપી ખાતરની થેલીઓમાં ઓછા વજનની ફરિયાદો બાદ સમગ્ર રાજ્યમાં બધે ચકાસણી થઈ. હાલ અમે સાણંદના કિસાન સુવિધા કેન્દ્ર ઉપર છીએ કે જ્યાં હાલ પૂરતી જે વેચાણ છે, વેચાણ બંધ કરવામાં આવ્યું છે. જે રીતે વાત કરવામાં આવે તો અહીંયા આ કિસાન સુવિધા કેન્દ્ર ઉપરથી ખાતર જે છે ખેડૂતોને મળતું હોય છે અને તેના માટેની સુવિધા અહીંયા કરવામાં આવી છે. તમામ રીતે આ જીએસએફસી સંચાલિત કેન્દ્ર છે, પરંતુ જ્યાં સુધી વાત કરવામાં આવે તો ત્યાં અંદર સીધું જ બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે કે ડીએપી ખાતરનું વેચાણ હાલ પૂરતું બંધ રાખવામાં આવ્યું છે. તમામ રીતે જે વેચાણ છે, વેચાણ બંધ છે અને તેનું મુખ્ય કારણ એ છે કે ગઈકાલે જે રીતે વિવાદ ઉઠ્યો અને જે વજનને લઈને ફરિયાદો થઈ, કિસાન સુવિધા કેન્દ્રના અધિકારી છે, એમની સાથે વાત કરીશું કે કયા કારણથી જે વેચાણ છે બંધ છે, કયું કારણ છે આ બોર્ડ લગાવવાનું, વેચાણ કેમ બંધ કરવામાં આવ્યું છે. જે ગઈકાલે જેતપુરમાં ઇસ્યુ બન્યો એમાં પછી સાણંદમાં જે ચેક કરવામાં આવ્યું હતું એમાં થેલી દીઠ 100-200 ગ્રામ જેટલું વજન ઓછું નીકળ્યું હતું. એ હેતુથી અમને એડ ઓફિસમાંથી સૂચના મળી છે કે જે ડીએપીમાં વજન ઓછું છે એ ડીએપીની થેલીનું વેચાણ બંધ કરશું અને વેચાણ કરવું હોય તો વજન કર્યા પછી કરશું. કાલે જીએસએફસી એક વાત પણ કહી હતી કે નવા વજન કાંટા તમામ જગ્યા પર મોકલવામાં આવશે. તમારે ત્યાં કાંટા આવી ગયા અથવા તો ક્યારે આવશે અને ક્યારથી વેચાણ શરૂ થશે? અમારે અહીંયા ડેપો ઉપર કાંટો હજી આવ્યો નથી, 1-2 દિવસમાં અમને કાંટો મળી જશે અને ત્યાર પછી વેચાણ ચાલુ થશે. તો જે રીતે વાત કરી આ જે કિસાન સુવિધા કેન્દ્ર છે ત્યાં તમામ રીતે વેચાણ થતું હોય છે અને અહીંયાથી ખાતર ખેડૂતોને મળી રહેતું હોય છે, જે પ્રકારની ફરિયાદો અન્ય જિલ્લાઓમાં મળી છે તેના અનુસંધાને અહીંયા તકેદારીના ભાગરૂપે અત્યારે વેચાણ બંધ કરવામાં આવ્યું છે અને આગામી 1-2 દિવસની અંદર નવા વજન કાંટા આવ્યા બાદ જે વેચાણ છે એ વેચાણ ફરી શરૂ કરવામાં આવશે. કેમેરામેન સંદીપ સાથે બ્રિજેશ દોશી, ઝી મીડિયા, સાણંદ. તો જામનગરના જામજોધપુરમાં યુરિયા ખાતર કૌભાંડમાં વધુ એક ખુલાસો થયો. ડીએપી બાદ એનપીકે અને એપીએસ પ્રોડક્ટમાં પણ વજન ઓછું હોવાનું સામે આવ્યું. જામજોધપુરમાં કોંગ્રેસ ધારાસભ્યની આગેવાનીમાં જીએટીએલના ખાતર ડેપો પર કોંગ્રેસના કાર્યકરોએ રેડ પાડી, જેમાં કૌભાંડનો પર્દાફાશ થયો. જીએસએફસીની એક જ નહીં પરંતુ તમામ પ્રોડક્ટમાં વજન ઓછું હોવાનું સામે આવ્યું, જેને પગલે કોંગ્રેસ જીએસએફસી અને જીએટીએલ કૌભાંડની ફેક્ટરી ગણાવી હતી. તો રાજ્યવ્યાપી ખાતર કૌભાંડના પર્દાફાશથી રાજ્ય સરકાર હરકતમાં આવ્યું છે અને રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપતા ગાંધીનગરથી તોલમાપના અધિકારીઓની ટીમ રવાના થઈ ગઈ. અધિકારીઓની ટીમ જેતપુર અને રાજકોટ સહિતના જીએસએફસીના ડેપોમાં તપાસ કરશે, સાથે જીએસએફસીના પેકેજિંગ પ્લાન્ટમાં પણ તપાસ થશે. પેકેજિંગ કરતી મશીનરીની પણ તપાસ થશે. તપાસ કર્યા બાદ મોડી સાંજ સુધીમાં અધિકારીઓ રિપોર્ટ પણ આપશે. અધિકારીઓએ આપેલા રિપોર્ટને તોલમાપના નિયમોને આધારે સમગ્ર કૌભાંડમાં કાર્યવાહી હાથ ધરાશે. તો કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં રેલવે એસઆઈટી ફરાર 4 આરોપીઓના 70 મુજબના વોરંટ મેળવશે. રેલવે એસઆઈટીએ કોર્ટ સમક્ષ 70ના વોરંટની અરજી કરી છે. વોરંટ મળ્યા બાદ આરોપીઓની સંપત્તિ ટાંચમાં લેવાશે. મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ, રાજુ ધોત્રે, નિખિલ થોરાટના વોરંટ મેળવાશે. મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉનું છેલ્લું પગેરું યુપીમાં મળ્યું હતું. વોરંટ મેળવ્યા બાદ આરોપીઓના વોન્ટેડ પોસ્ટર લગાવાશે. બનાસકાંઠા જિલ્લાના વડગામમાં 46 ગ્રામ પંચાયતના તલાટીઓને નબળી કામગીરી તેમજ 50% થી ઓછો વેરો વસૂલવા બદલ ટીડીઓએ નોટીસ ફટકારી છે. વર્ષ 2018-19માં સરકારી કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવી ઓછો વેરો વસૂલવાના કારણે ટીડીઓ અમૃત પરમાર એક્શનમાં આવ્યા અને કારણદર્શક નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે, તેમજ પગાર અને ઇજાફા અટકાવવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જોકે આ બાબતે એક પણ તલાટી કશું જ બોલવા તૈયાર નથી. સરકારશ્રીનો જોબ કાર્ડની અંદર તલાટીનું જે કામગીરી છે ને એની અંદર એક નંબર ઉપર પંચાયતની વસૂલાત કરવાનો મુદ્દો છે. એની અંદર આ લોકોએ ચાલુ વર્ષે વસૂલાત ઓછી કરી છે, એટલા માટે એમને આ નોટિસ અમે લગભગ વડગામની 46 ગ્રામ પંચાયતો જેટલા નોટિસ અમે આપી છે. તલાટીઓને નોટિસ આપી છે એના અનુસંધાનમાં અમુક તલાટીઓ અહીંયા આવ્યા હતા કે સાહેબ અમારું જે પત્રક છે એ જરાક ભૂલ ભરેલું છે, આ રીતે છે, અથવા તો અમારું સાચું પત્રક આ છે, એ રીતે ઘણા મળ્યા હતા અને વસૂલાત બાબતે થોડી ચર્ચાએ કરી હતી. નબળી કામગીરી કરનારા તેમજ ઓછો વેરો વસૂલાત કરનારા વડગામ તાલુકાના 46 જેટલા તલાટીઓને વડગામ ટીડીઓ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
જો કે નોટિસ મળ્યા બાદ એક પણ તલાટી આ બાબતે કશું બોલવા તૈયાર નથી. ત્યારે વડગામ ટીડીઓની એક્શન કેટલી કારગર સાબિત થાય છે તે તો આવનાર સમય જ બતાવશે. અલકેશરાવ, જી મીડિયા, બનાસકાંઠા. આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરાના માણેજામાં આવેલા પેથોલોજી લેબમાં કામ કરતી મહિલા કર્મચારી, પેથોલોજી લેબમાં જ કામ કરતા નિવૃત્ત એરફોર્સના જવાન સામે છેડતીના આક્ષેપ સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મહિલા કર્મચારી તેના પતિને જાણ કરતા પતિ પત્નીએ ભેગા થઈ લેબમાં નિવૃત્ત એરફોર્સના જવાન દિનેશ પ્રસાદને ઢોરમાર માર્યો, તેમજ મહિલાના પતિએ લેબમાં ઘૂસીને તોડફોડ પણ કરી, જેના કારણે નિવૃત્ત એરફોર્સના જવાને પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં વળતી ફરિયાદ નોંધાવી છે. મહત્વની વાત એ છે કે નિવૃત્ત એરફોર્સના જવાન દિનેશ પ્રસાદે પેથોલોજી લેબમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જાહેર કર્યા, જેમાં ફરિયાદી મહિલા અને તેના પતિ લેબમાં ઘૂસીને નિવૃત્ત જવાનને માર મારતા નજરે પડે છે. ફરિયાદી મહિલા ઝાડુથી જવાનને મારે છે. નિવૃત્ત એરફોર્સના જવાને મહિલા કર્મચારીના છેડતીના આરોપો ખોટા હોવાના આક્ષેપ કરી બીજા સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપ્યા. નિવૃત્ત જવાને મહિલા પર આક્ષેપ કર્યો કે મહિલા રાતના સમયે અંધારામાં તેના બોયફ્રેન્ડ સાથે લેબમાં રંગરેલિયા મનાવતી હતી, જેને આ લેબમાં ન કરવા ટકોર કરતા ખોટી ફરિયાદ ઉપજાવી કાઢી છે. સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે ફરિયાદી મહિલા અને તેનો પતિ કઈ રીતે આ એરફોર્સ જવાનને મારે છે, નિવૃત્ત એરફોર્સ જવાનને મારવા માટે પહોંચ્યો છે, જે બાદ બીજા સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા હતા. આપ ફ્રેન્ડ બનાવો, રોજ દાલ ભાત ખાકે થક નહીં જાતે હો, એસા એવું બધું બોલતો હતો. અને પછી કે આપ મેરે સે ફ્રેન્ડશિપ કરો, અને એવી રીતે મેં મહિનો કાઢી નાખ્યો. અને પછી મેં બીજા મહિનાથી મેં 9-5 ટાઈમ કરી દીધો, એટલે હું એમના હાથમાં નથી આવતી. અને અમુક ટાઈમે બપોર વાળી છોકરી ના આવે ને તો મારે સાંજે જવું પડતું હતું, તો તારે પણ એ મને એવી રીતે જ પજાવતો હતો. અને એવું કહીને કે સર એસા અચ્છા નહીં લગતા હમકો, તો એવું કહે કે બધી છોકરીઓ અહીંયા નોકરી હતી બધી આવું કરે કે મારી જોડે, અને જેના કારણે એટલે મેં કાઢી મૂકું છું કે. તો પછી મેં અને મેં એવું બી એને સાંભળાવતો હતો, તો બી મેં સાંભળ્યા કરતી, મેં કશું બોલતી નથી. એટલે ઉંમરવાળા માણસને આપણે શું કહેવાનું, હવે એક વખત એને કહેવા જેવું હોય તો કહેવાનું, ઘડે ઘડે શું કહેવાનું એને. એટલે મેં મગજમારી ના કરી. પછી બીજી છોકરી આવતી હતી સવારમાં, એની જોડે એને જબરજસ્તી કરવાની કોશિશ કરીને એ છોકરીએ નોકરી છોડી દીધી. તો પછી મને કે આપકો સુબહ મેં આના પડેગા, તો પછી મેં સવારમાં નોકરી લાગી ગયા. પછી બે સવારે 7:30 મને લેબ ખોલતી હતી અને 2 મેં ઘરે જતી રહેતી હતી. તો મેં 3 એના હાથમાં નહોતી આવતી. પછી આ બેન નોકરી લાગ્યા, તો બેનને બી એવું કર્યું એને. જેના ફરિયાદી ભોગ બનનાર યુવતી છે, જેને ઓમ શક્તિ લેબ માણેજા ક્રોસિંગ ખાતે આવેલી છે, તે નોકરી કરતી હોય, તેના સંચાલક દિનેશ પ્રસાદ સિંહ તેને માનસિક શારીરિક હેરેસમેન્ટ કરતા હોય એ બાબતના ગંભીર આક્ષેપો લગાવેલા છે. જે મુજબનો ગુનો દાખલ કરી આજરોજ આ કામના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, તથા બીજી ભોગ બનનાર યુવતીની આજરોજ બીજી ફરિયાદ લઈ લેવામાં આવેલ છે અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તો ગીરમાં સિંહોની સંખ્યા વધી રહી છે, તેને પગલે સિંહ હવે રહેણાંક વિસ્તારમાં વધારે જોવા મળી રહ્યા છે. ઉનામાં પણ વાડીમાં વનરાજ ફરતા દેખાયા. ઉના તાલુકાના ખાપટ ગામની આસપાસ સિંહની લટાર કેમેરામાં કેદ થઈ ગઈ. ભર ઉનાળે પાણીની શોધમાં સિંહ ખેતર કે વાડીમાં આવી ચડે છે, ત્યારે ઉનામાં પણ પાણી અને ખોરાકની શોધમાં સિંહ વાડીમાં આવી ચડ્યો, જેનો સ્થાનિકો વિડીયો ઉતારતા તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તો આ પહેલા પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. સિંહ રહેણાંક વિસ્તારમાં આટાફેરા કરતા હોય, પાણી પીવા આવતા હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, અને જે બાદ સોશિયલ મીડિયામાં આ પ્રકારના વિડીયો પણ ફરતા થયા છે. અમરેલીમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. તો અમરેલીની ખાંભા રેન્જમાં સિંહણે 5 બચ્ચાને જન્મ આપ્યાના સમાચારે વન વિભાગને દોડતું કર્યું. સામાન્ય રીતે સિંહણ એક સાથે 5 બચ્ચાને જન્મ આપે તેવી ઘટના ભાગ્યે જ બને છે, ત્યારે ખાંભા રેન્જમાં પથ્થરમાળા ડુંગરના જંગલોમાં સિંહણે 5 બચ્ચાને જન્મ આપતા વનપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ. વન વિભાગ સિંહણ અને બચ્ચાની દેખરેખ કરી રહ્યું છે. અગાઉ 5 સિંહબાળનો જન્મ કાકરજમાં નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં 2 10 વધુ સિંહબાળનો જન્મ થયો. સિંહની ઉત્તરોત્તર વધતી સંખ્યાથી વનપ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે સિંહની સંખ્યા 511 નોંધાઈ હતી. તો આ સાથે અરાઉન્ડ ગુજરાતમાં હાલ બસ આટલું જ. અન્ય મહત્વના સમાચારો માટે આપ જોતા રહો Zee 24 કલાક. આ કાર્યક્રમના સહ પ્રાયોજક છે કલ્યાણ જ્વેલર્સ. મેં અબ મેકિંગ ચાર્જ પ્રતિ ગ્રામ સિર્ફ 199 રૂપિયા છે.